ચૂંટણી પહેલા ભાજપે કર્યો વચનોનો વરસાદ, 20 લાખ રોજગાર ઉપરાંત ખેડૂતો માટે પણ કર્યા વાયદા, ગુજરાતને $1 ટ્રિલિયન ઇકોનોમી બનાવવાનું વચન. ભાજપે સંકલ્પ પત્ર જાહેર કરતા જ ગરમાયું રાજકારણ, કોંગ્રેસે સંકલ્પ પત્રને ગણાવ્યું છેતરપિંડીનો દસ્તાવેજ, ભાજપે કહ્યું ગુજરાતના વિકાસને રખાયું ધ્યાનમાં. યોગી આદિત્યનાથે કેજરીવાલને ગણાવ્યા નમૂના, ગીર સોમનાથમાં સભામાં કહ્યું આપના આતંકીઓના હિતે છું નમૂનાથી રહેશે સાવધાન. પાણી મુદ્દે કોંગ્રેસ પર વરસ્યા અમિત શાહ, ભાવનગરના તળાજામાં કહ્યું કોંગ્રેસીઓ સાથે દુકાળ પણ ગયો, કોંગ્રેસ હોત તો હજુ પાણી માટે વલખા મારવા પડતા હોત. પ્રચાર મેદાનમાં બીજેપીના ધુરંધરો, સીએમ ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના મેમનગરમાં યોજ્યો રોડ શો, યોગી આદિત્યનાથે વિરમગામ અને નડ્ડાએ હિંમતનગરમાં કર્યો પ્રચાર. કટ્ટરવાદીઓ સામે કસવામાં આવશે ગાડીઓ, હર્ષ સંઘવીએ કહ્યું ચૂંટણી પછી કાયદો લાવીને સંપત્તિને નુકસાન પહોંચાડનારા પાસેથી વસૂલાશે રૂપિયા, મદરેસા પર રહેશે વોચ. પ્રચાર દરમિયાન નેતાઓએ ચાખ્યો વિરોધનો સ્વાદ, રાજકોટમાં બાબા સાહેબની પ્રતિમાના ફૂલહારના કાર્યક્રમમાં વજુભાઈ વાળાનો વિરોધ, અમરેવાડીના ઉમેદવારનો ઘેરાવ. રાજકોટના ગોંડલમાં કોંગ્રેસના ઉમેદવારની ખુલ્લી ઓફર, રાજુ સખિયાએ 79 ગામના સરપંચોને કહ્યું લીડ વધારો, 31 લાખ રોકડા લઈ જાઓ, થઈ શકે છે કાર્યવાહી.